तो सेने ओला हरी ने इच्छा थी थाई से बाकी तारी हूँ औकात के हरी ने लीला थी सुधी करी अगे। दोस्तों गुजरात नी माटी ने महक धरावती एक गुजराती फिल्म सैयन मोरी रे नू ट्रेलर रजू थई गयु छे। लगभग 3.25 मिनिट ना आ ट्रेलर पर थी फिल्म विशे शू माहिती मळे छे ते जाणीए। विशाल वडावाला ना राइटर डिरेक्शन मा बनेल आ फिल्म नी स्टोरी तो ट्रेलर परथी तमने समझाई गई हशे, परंतु स्टोरी नी वात करिए ते पहला ट्रेलर केम खास छे तेनी वात करिए। सौ प्रथम तो आ फिल्म गुजरात ना दरेक दर्शक ने आकर्षवा मा सफल थशे એવું લાગી રહ્યું છે, કેમ કે ફિલ્મમાં જે ગામડાનો માહોલ ઊભો કરાયો છે અને જે ગુજરાતી બોલી ઉપયોગમાં લેવાઈ છે તેનાથી પહેલી નજરે જ આ ટ્રેલર એક કરતાં વધારે વાર જોવાની ઈચ્છા થશે। બીજું છે પરફેક્ટ કાસ્ટિંગ। મયુર ચૌહાણ એવો હીરો છે જે દરેક પાત્રમાં પોતાની જાતને ઢાળી શકે છે, એટલે કે ગામડાના ખેડૂત પુત્રના પાત્રમાં તે એકદમ નેચરલ લાગી રહ્યા છે। તેમની સાથે યુક્તિ રાંદેરિયા પણ એક ગામડાની ગોરીના પાત્રમાં ઇમ્પ્રેસ કરે છે। આ સિવાયના દરેક કલાકારના પાત્ર ભલે નાના હશે છતાં તેઓ યાદગાર રહેવાના। આ ફિલ્મનું એક્સ ફેક્ટર છે મ્યુઝિક। જિગ્નેશ કવિરાજના અવાજમાં ગવાયેલું ટાઇટલ ગીત તો અત્યારથી હિટ થઈ ગયું છે, તેના સિવાય ફિલ્મમાં બીજા લગભગ 2 ગીતો છે જ જેની ઝલક આપણે ટ્રેલરમાં જોઈ શકીએ છીએ। આ સિવાય ફિલ્મની સિનેમેટોગ્રાફી અને કલર ટોન આંખને ગમે તેવા છે। ટૂંકમાં એક સારી પ્રોડક્શન વેલ્યુ ધરાવતી આ ફિલ્મ છે એવું તો ટ્રેલર પરથી સાબિત થાય જ છે। હવે વાત કરીએ ફિલ્મની સ્ટોરી વિશે। રાજકોટ પાસેના એક નાના ગામડામાં રહેતા ખેડૂત પુત્ર હરિની આ વાર્તા છે જેની લાઈફમાં લીલા નામની છોકરી આવે છે। લીલા અને હરિનો પ્રેમ આગળ વધતો જ હોય છે ત્યાં લીલાના પિતા તેના લગ્ન બીજા કોઈ યુવક સાથે નક્કી કરે છે, જેને કારણે લીલા અને હરિને અલગ થવું પડે છે। લીલાની જુદાઈમાં હરિ નશામાં પોતાની જાતને ભૂલાવી દેવાનો પ્રયત્ન કરે છે। શું હરી અને લીલાનો આ પ્રેમ હરી એટલે કે ભગવાન પૂરો કરશે કે પછી બંને કાયમ માટે જુદા થઈ જશે? આ સવાલનો જવાબ જાણવા તમારે આ ફિલ્મ જોવી પડશે। આમ જોઈએ તો આ કોઈ અલગ પ્રકારની લવ સ્ટોરી છે એવું નથી, છતાં જે રીતે સ્ટોરીને ટ્રીટમેન્ટ મળી છે તેને કારણે ફિલ્મ માટે ઉત્સુકતા જરૂર વધશે। ટ્રેલરની શરૂઆતમાં હરિની જે હાલત બતાવવામાં આવી છે તેનાથી એવું લાગી રહ્યું છે કે આ એક પેઇનફુલ લવ સ્ટોરી હશે, એટલે કે આ ફિલ્મ સલમાન ખાનની ખૂબ સફળ નીવડેલી ફિલ્મ તેરે નામ જેવી હોઈ શકે। ટ્રેલરમાં જે સ્ટોરી જોવા મળે છે તે કદાચ ઇન્ટરવલ સુધીની જ હોય અને સેકન્ડ હાફની સ્ટોરી કંઈ નવું જ આપની સામે લાવે તેવું બની શકે। ટૂંકમાં એક એવી મ્યુઝિકલ લવ સ્ટોરી છે જે વાર્તા માટે નહીં પરંતુ વાર્તામાં રહેલા ઇમોશનને કારણે દરેક દર્શકોને ગમશે અને આ ફિલ્મના ગીતો લાંબા સમય સુધી યાદ રહેશે એવું ટ્રેલર પરથી લાગી રહ્યું છે। આ ફિલ્મ 8 જુલાઈના રોજ રજૂ થવાની છે, જેની સીધી ટક્કર મલ્હાર ઠાકરની કોમેડી ફિલ્મ વિકીરાનો વરઘોડો સાથે થવાની છે। આપણે ઈચ્છીએ કે બંને ફિલ્મો ખૂબ સફળ થાય, કેમ કે કોમેડી ફિલ્મો સાથે આવી થોડી અલગ પ્રકારના પ્રયોગો ધરાવતી ફિલ્મો પણ હવે ગુજરાતીમાં સફળ થવી જ જોઈએ। આ બંને ફિલ્મો રિલીઝ થયા બાદ કેવી છે તેના રિવ્યૂ જાણવા માટે અત્યારથી વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં। આપણે મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા લઈએ।